ઓફ વડોદરા. નકલી કચેરી બાદ દાહોદ જિલ્લાના વિવિધ તાલુકામાં હવે નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો છે. આપના સંજરી તાલુકા પ્રમુખ અલ્પેશ ચારેલના આયોજનથી આપ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીની રજૂઆત કરવામાં આવી છે. આપ પ્રદેશ સંગઠન મંત્રી જયેશ સંગડાએ જણાવ્યું કે દાહોદ જિલ્લામાં નકલી કચેરીઓ પકડાઈ છે, ત્યારબાદ સતત અલગ અલગ તાલુકામાં નકલી અધિકારીઓ કામ કરતા હોય તેવું સામે આવી રહ્યું છે. પહેલા લીમખેડા, ત્યારબાદ ફતેપુરા અને હવે સંજલી તાલુકા પંચાયતમાં બાંધકામ શાખામાં નરેન્દ્ર સબુર ડામોર નામક વ્યક્તિ છેલ્લા કેટલા સમયથી કાર્યરત છે. આ વ્યક્તિ દ્વારા કયા કયા અને કયા પ્રકારના કામો કરવામાં આવ્યા છે અને કોના કહેવાથી આ કામો કરવામાં આવ્યા છે, આ વ્યક્તિ આ બાંધકામ શાખામાં કોના કહેવાથી કામ કરી રહ્યા હતા. ઇન્ડિયા ગઠબંધન હેઠળ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ભાવેશભાઈ પરમારે જણાવ્યું કે આ બાબતની તટસ્થ ન્યાયિક તપાસ થવી જોઈએ. આપ ગુજરાત પ્રદેશ કિસાન પ્રદેશ ઉપાધ્યક્ષ રમસુભાઈ હઠેલાએ જણાવ્યું કે અમે મુખ્યમંત્રી તથા મહામહિમ રાજ્યપાલશ્રીનો સમય પણ માંગ્યો છે. આમાં ઘણા મોટા માથા પણ સંડોવાયેલા હોઈ શકે છે. અમે મુખ્યમંત્રીને મળીને સીબીઆઈ તપાસની માંગ કરીશું. ત્યારે આજે આપ દ્વારા અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભેગા મળીને સંજલીમાં ચાલતા ગેરવહીવટ વિરુદ્ધ રજૂઆત કરી છે અને જો આગળ ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની તૈયારી બતાવી છે. આજરોજ સંજેલી તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે દાહોદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે છાસવારે જે રીતે દાહોદ જિલ્લાની અંદર પહેલાં નકલી કચેરી પકડાઈ, ત્યારબાદ લીમખેડામાં નકલી અધિકારી પકડાયા, ત્યારબાદ ફતેપુરામાં નકલી અધિકારી પકડાયા અને હવે ગઈકાલે જે ન્યૂઝ મીડિયાના માધ્યમથી જાણ્યું છે કે સંજેલી તાલુકામાં બાંધકામ શાખાની અંદર નરેન્દ્ર સબુરભાઈ ડામોર નામના નકલી કર્મચારી કામ કરી રહ્યા છે, તો આજરોજ અમે આવેદનપત્ર આપીને એક રજૂઆત કરી છે કે આ કર્મચારી કેટલા સમયથી કામ કરે છે, તેમના દ્વારા કેટલા કામો મંજૂર કરવામાં આવ્યા છે. આ બધી રજૂઆત અમે આજે તાલુકા વિકાસ અધિકારીને કરી છે. બે દિવસ બાદ આ જ બાબતની જવાબ લેવા માટે અમે જિલ્લા વિકાસ અધિકારી પાસે પણ જઈશું. મુખ્યમંત્રી પોર્ટલ અને સાથે સાથે રાજ્યપાલશ્રીના પોર્ટલ પર પણ અમે સમય માંગ્યો છે. સમય મળતા અમે આ રજૂઆત કરીશું. અમે કહેવા માંગીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી આ કર્મચારી અહીંયા કામ કરી રહ્યો છે અને આની પાછળ કોણ કોણ મોટા મોટા માથાઓ સંડોવાયેલા છે, એટલે અમે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને મળી અને માંગણી કરવાના છે કે સીબીઆઈ દ્વારા આની તપાસ કરવામાં આવે, સાથે સાથે એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ આની ફરિયાદ કરવાના છે, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં પણ અમે આની ફરિયાદ કરવામાં આવ્યા છે. જનતા પાસેથી જાણવા મળ્યું છે કે આ કર્મચારી 15-20 લાખ રૂપિયાની ગાડી લઈને ફરે છે, તો આ કર્મચારી પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા, એટલે એમની વિરુદ્ધ અમે આવક કરતાં વધારે સંપત્તિનો મામલો પણ દર્જ કરાવવાના છે. એટલે આજે આમ આદમી પાર્ટી દ્વારા સાથે સાથે કોંગ્રેસ પાર્ટી દ્વારા સાથે મળીને આજે તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે. જય